कैसे कृष्ण मित्रों, केम छो बधा? मजामां? चलो आपणे गुजराती विषयमां पाठ 12 ની શરૂઆત કરી હતી, બરાબર? તો એમાં આપણે શું જોયું હતું? તો કે વોલ્ટર નામનો 9 વર્ષનો જે બાળક હતો એને નાનપણથી જ બાળ લખવાની અસર થઈ હતી. એના એકેય અંગ છે શરીરના તે કામ કરતા ન હતા. પણ તે છે એને પોતાના શરીરના અંગોનું છે કામ એને કરવું છે તો પોતે ખૂબ જ મહેનત કરતો હતો. અને પોતાના પગને કહેતો હતો કે તમે હિંમત નહીં હારો તો હું પણ હિંમત હારીશ, અને એવી રીતના પોતાના મનને મનાતો હતો. અને ડોક્ટરો જ હિંમત હારી ગઈ હતી, પણ પોતે જ હિંમત હારતો ન હતો. હવે પાઠમાં આપણે આગળ જોઈએ કે જોસબીર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સંતુલન પણ ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. હવે જે ઉત્સાહ હતો, જોશ ભર એટલે શું, તો પોતાના મનથી ઈચ્છા હતી. એને એવી ઈચ્છા તો છે કે હું બધા બાળકોની જેમ ચાલું, દોડું, કૂદું. તો એકદમ જોશમાં અને ઉત્સાહમાં હતો. તો વોલ્ટર છે પછી આ ઉત્સાહમાં પોતે છે પોતાનું સંતુલન, કે જે સમતોલ રાખી અને આપણે જેમ ઊભા રહીએ છીએ તો પોતાનું સંતુલન છે ગુમાવી દે છે. એટલે કે એનામાં સ્થિરતા નથી રહેતી, કારણ પોતે ઊભું પણ રહી શકતો નથી. તો બેઠા બેઠા પણ સંતુલન ગુમાવી દે છે અને એકાએક પોતે પથારીમાં આમ ઢળી જાય છે. જેવી રીતના આપણે કેમ સ્થિર ઊભા રહી શકીએ છીએ, તો પોતે પોતાના પગ પર ઊભો રહી શકતો નથી. એ પોતે વ્હીલચેર પર બેસી શકે છે અને વ્હીલચેરની એને હેલ્પ લેવી પડે છે. તો પોતે છે એનું સંતુલન જે ગુમાવી દે છે કે ખોઈ બેસે છે અને પોતે તે પડી જાય છે, કે એનું અસંતુલન હલી જાય છે. આપણે કેમ ક્યારેક આપણે ક્યાંક આવી આપણે ટેબલ પર ઊભા રહીએ હોય, કંઈક જોતું હોય તો આપણું બેલેન્સ ના રહે તો આપણે ત્યાંથી પડી જાય. તો એવી રીતના વોલ્ટર પણ છે એનું સંતુલન ગુમાવીને પોતે પથારીમાં પડી જાય છે. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી. એણે પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? માં, મારા પગ સાથે. પગ સાથે? પગ તે કંઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે જ ચાલે નહીં પણ સાંભળે તો ખરા. એમ તો તે એને શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું. હવે શું કહે છે બાળકો? કે વોલ્ટર છે, વોલ્ટર જે વાતો કરતો હતો તો આવી વાત સાંભળીને એની મમ્મી છે એ દોડીને આવે છે અને પૂછે છે કે બેટા તું કોની સાથે વાતો કરે છે? તો વોલ્ટર કહે છે કે માં, મારા પગ સાથે વાતો કરું છું. તો મમ્મી આશ્ચર્યથી પૂછે છે કે પગ કંઈ સાંભળતા હોય? તો કે મારા પગ ચાલતા નથી તો કંઈ નહીં, પણ મારા પગ છે એ મારું સાંભળે છે. તો કહે છે કે તું શું વાતો કરતો હતો? આપણને તો ખબર છે વોલ્ટર શું વાત કરી હતી. તો એના પગને શું કહે છે કે તમે હિંમત હારશો ને આપણે ઊંચા કૂદકા લગાવશું, આકાશ સુધી આપણે અડી જઈએ એવા આપણે કૂદકા લગાવશું, ઉછળશું, કૂદશું, બધી આપણે એની સાથે વાતો કરતા હતા. મિત્રો, ગુજરાતી વાંચન તમે લોકો લખો જ છો સરસ રીતે, પણ આપણે વ્યાકરણ વિભાગ કરાવીએ છીએ એમાં આપણે કેવી રીતના વાંચવું, પ્રશ્નાર્થચિહ્ન આવે છે, ઉત્તરાર્ધ ચિહ્ન આવે છે, પૂર્ણવિરામ આવે છે, અલ્પવિરામ આવે છે, ઉદ્ગાર ચિહ્ન આવે છે. આ બધા આપણે પહેલા સેશન એટલે કે પહેલા સેમેસ્ટરમાં બધું વ્યાકરણ છે આપણે બધા ચિહ્નો ભણી ગયા છે. છતાં પણ ફરીથી યાદ કરતો કે હું કેવી રીતે વાંચું છું. સળંગ નથી વાંચી છું કે જે સ્ટોપ આવે છે ત્યાં આપણે ઊભું રહેવાનું છે. આપણે પ્રશ્ન ચિહ્ન તો કેવી રીતના બોલવાનું? તમે કદાચ કોઈકને પ્રશ્ન પૂછો, તમે કેમ પૂછો, કેમ છો? તો શું આવ્યું? તો આવ્યું આ પ્રશ્નાર્થચિહ્ન. પછી એમ કહેવાય આ તો ખૂબ જ સુંદર છે. શું આવ્યું? તો ઉદ્ગાર ચિહ્ન. પછી અલ્પવિરામ કેવી રીતના આવે? તો કે છે પ હાથ પ, તો બંને વચ્ચે શું આવે? અલ્પવિરામ. આમ લખે આપણે હાથ પ અલ્પવિરામ. પછી માથું જેવા વાક્ય લખીએ તો અહીંયા શું આવે છે? આવી રીતના અલ્પવિરામ, બરાબર. તો વાંચવામાં પણ આપણે એવી રીતના વાંચવાનું હોય જ્યાં પ્રશ્ન ચિહ્નથી આપણે ઊભું રહેવાનું હોય, એટલે કે એને પ્રશ્ન રીતે પૂછવાનું હોય. તો તમને આ સાથે આપણે વ્યાકરણ છે પહેલા સેમેસ્ટરમાં આપણે થઈ ગયું. છતાં પણ આપણે જ્યારે આપણી પાસે ટાઈમ એવો હશે ત્યારે આપણે વ્યાકરણને ફરીથી પાછું જે આવતો હશે આપણે આમાં લેશું. તો વોલ્ટરની માતાને આશ્ચર્ય થાય છે કે આ વોલ્ટર છે કોની સાથે વાતો કરે છે, શું વાતો કરે છે. તો પોતે દોડતી દોડતી ત્યાં આવે છે. આગળ જોઈએ આપણે. હવે વોલ્ટરે કહ્યું કે માં, મેં એને કહ્યું છે કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજ હિંમત હારશો નહીં. આજે ભલે તમે ચાલી શકતા ન હો પણ
एक दिवस आपने जरूर ऊंचा में ऊंचा कूदका लगाई सकीश। हवे वोल्टर एनी माता ने शू कहे छे के माता ए पूछ्यु ने के तू शू वातो करतो हतो, तो एनी माता ने कहे छे के मां मैं मारा पग ने एवं कीधु के तमे चिंता ना करता, मूंझाता नहीं, हिम्मत नहीं हारता, आपणे पण चाली सकीशुं, बधानी जेम आपणे पण चाली सकीशुं अने ऊंचा कूदका पण लगावी सकीशुं। शाबास बेटा शाबास, तू जरूर कूदका लगावी सकीश, तू जरूर सौनी माफक दौड़ी सकीश, जो हिम्मत नहीं हारी तो तू जे धारीश ते करी सकीश। शू कहे छे निर्माता के हा बेटा કે મને તારી પર ગર્વ છે કે તું જરૂર તું દોડી શકીશ, કૂદકા લગાવી શકીશ, ચાલી પણ શકીશ, જો પણ તું હિંમત નહીં હારે તો તું બધું તું જે તારે જે ઈચ્છા છે તું જે ઈચ્છે છે ધારે છે તે બધું તું કરી શકીશ, પણ એના માટે તું હિંમત નહીં હાર તો જ। વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી, પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી, એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી, સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરી સારાના બીજા ઉપચારો તો કર્યા જ કરતી। હવે શું કરે છે એની માતા, તો કહે છે કે વોલ્ટર જે પોતાનો પુત્ર અપંગ બન્યો છે કે જેને લખવાના હિસાબે અપંગ બન્યો છે, તો એ પોતે છે એને હિંમત આવવા દેતી ન, તેને પ્રોત્સાહન વારંવાર આપવા કરતી, એને શ્રદ્ધા રાખવામાં એને બરાબર એના આત્મવિશ્વાસમાં જગાડતી હતી કે ના બેટા તું હિંમત નહીં હાર, તું નહીં હાર તો તું જે ધારીશ તે કરી શકે, આવી રીતના એના આત્મવિશ્વાસ છે પોતે પૂરેપૂરો જગાડતી, અને સાથે સાથે એને પોતાનું માલિશ પણ કરી દેતી, અને જે કંઈ ડૉક્ટરો પાસે સારવાર કરાવવાની હતી એ પણ એને માતા છે એને સારવાર કરાવતી હતી। એકવાર વોલ્ટરના ગોમાન નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ, નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું, લાકડાની ઘોડીને સારી મેદાન પર ગયું। હવે આ જે બોમાન નામનું જે શહેર છે ત્યાં ઊંચા કૂદકાની એને હરીફાઈ હતી, એટલે આપણે જે કહીએ કોમ્પિટિશન હતી, તો એને પણ આ જોવાનું મન થયું અને પોતે જે લાકડીને સારે છે તે મેદાનમાં જોવા માટે જાય છે। મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા, જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી, ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, તો ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી હતી। વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો। હવે આપણે પણ અહીંયા જે આપણે સ્કૂલ છે, આપણે સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે કરીએ છીએ ને, તો સ્પોર્ટ્સ ડેમાં પણ આપણે અલગ અલગ ગેમ્સ રાખીએ છીએ, એમાં આપણે 100 મીટર દોડ રાખીએ છીએ, 200 મીટર દોડ રાખીએ છીએ, ઊંચી કૂદ રાખીએ છીએ, કોથળા દોડ રાખીએ છીએ, તો આપણે પણ જે સ્પોર્ટ્સ ડે મનાવીએ છીએ એમાં અલગ અલગ જાતની ગેમ્સ જે આપણે રાખીએ છીએ, તો અહીંનું ગામ છે એના ગામમાં છે એ ઘણી બધી હરીફાઈ ચાલી રહી હતી, તો વોલ્ટરને પણ જોવાનું મન થયું, તે પોતાની લાકડીના સહારે પોતે ત્યાં જાય છે અને જ્યાં ઊંચી કૂદના જે હરીફાઈ ચાલી હતી ત્યાં બેસે છે। ત્યાં બાળકો છે તો ઘણા બધા છોકરાઓ જોણા બધા ઘણા બધામાં પાર્ટિસિપેટ થયા હોય છે, તો ઘણા બાળકો આમથી આમ દોડા દોડી કરતા હોય, ઘણા ઊંચી કૂદમાં હોય, ઘણા નાની કૂદમાં હોય, ઘણા દોડમાં હોય, તો આવા અલગ અલગ છોકરાઓ ભાગી હોય છે, તો વોલ્ટર પણ તે જોવા માટે જાય છે। બે લાકડી ઉપર એક વાંસ મૂકવામાં આવ્યો હતો, ખેલાડી દોડની આવતો વાંસની નજીક આવીને બે પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો। વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો, એને થયું લાવો હું પણ કૂદકો લગાવું, પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી, બાજુમાં પડેલી લાકડાની ઘોડીને જોઈ એ નિરાશ થયો। હવે શું કહે છે આપણે એ ગ્રાફમાં બાળકો, તો શું કહે છે કે વાંસની રમત જે દોડ હતી એ કેવી રીતના હતી, તો કહે છે કે બે લાકડી છે, બે લાકડી રાખવાની એની વચ્ચે વાંસ રાખવાનો અને બાળક જે એકદમ દોડતો દોડતો આવે એને કૂદીને જાય, તો બાળક છે વોલ્ટર એને પણ થયું કે લાવને હું પણ કૂદકો મારું, પણ ત્યાં એનું ધ્યાન પોતાના પગ પર ગયું કે તે ચાલી ના જ શકતો અને બાજુમાં પડેલી લાકડી પર ગયું, તો ફરી પાછો પોતે નિરાશ થઈ ગયો। તમે હોય તમે લોકો પાર્ટિસિપેટ ના કર્યું કે ચલો બેટા તમારી તબિયત બરાબર નથી, તો તમે લોકો આવો છો બેસો છો મેદાનમાં અને હરીફાઈ જોવો છો, પછી આપણને સાથે બધાને જોઈને એકદમ આપણે પણ સાથે જાય કે ચલો હું ટીચરને કહું મને પણ ભાગ લેવો છે, તો આ પણ બાળક હતો એને જે પોતાના કામ નહોતા કરતા એના હા પગ, તો
એને પણ ઈચ્છા થઈ કે ચાલ હું પણ એક આમ કૂદકો લગાવું, પણ પછી તેને શું નજર પડ્યું કે એની બાજુમાં જે ઘોડી હતી લાકડા એને પર નજર પડે છે અને પોતે પાછો છે નિરાશ થઈ જાય છે. જ્યાં જાતે ચલાતો નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી, પણ ત્યાં એને એની માતાના શબ્દો યાદ આવ્યા, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. હવે શું કહે છે આ પેરેગ્રાફમાં કે પોતે જે ચાલી નથી શકાતું તો આટલો ઊંચો કૂદકો મારવાની એમ એ વાત કેવી રીતના કરે, તો કહે છે પોતાની માતાના શબ્દને યાદ આવે છે કે બેટા તે હિંમત નહીં હાર તો તું જે ધારીશ તે તું કરી શકીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કર્યો, એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો, અગાઉનો વિક્રમ તોડી નાખ્યો, તાળીના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો, એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એને જોયું, એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. હવે શું કહે છે આ પેરેગ્રાફમાં, તો પછી ફરી પાછો વોલ્ટરને પોતાની માતાના જે શબ્દો યાદ આવી ગયા તો પોતે પછી ખૂબ જ આનંદથી પાછો જોવા લાગ્યો. ત્યાં એક છોકરા એકદમ ઊંચો કૂદકો લગાવ્યો અને પોતાનો જે વિક્રમ છે પોતાનો જે આગળના જે વિજેતા હોય ને જે દર વર્ષે જે પાર્ટિસિપેટ કરતા હોય દર વખતે જીતતા હોય તો એને તો હરાવી અને પોતે જીતી અને ઇનામ મેળવે છે. અને પછી પોતે શું કે બધા પછી એ બાળક જે ઇનામ મેળવે છે તો જ્યાં મેદાનમાં છે એટલા બધા બેઠા હોય જોવા માટે તો ખૂબ જ તાલી પાડે છે, જોરશોરથી તાલી પાડે છે, આખું મેદાન જે ગુંજી ઉઠે છે અને વોલ્ટર પણ ખૂબ જ ઉત્સાહથી તાળી પાડે એને વધાવે છે કે આપણે શું કહીએ છીએ કે નંબર આપણે કોંગ્રેચ્યુલેશન્સ, તમને ખૂબ ખૂબ અભિનંદન કે તારો છે નંબર આવ્યો અને તને ઇનામ પણ મળ્યું છે. તો વોલ્ટર પણ ખૂબ જ ઉત્સાહથી પોતે પણ તાળી પાડે છે અને એને જોવે છે. અને ઇનામ મેળવીને જે પાછો આવે છે છોકરો એને જોવે છે, બરાબર એની ઉંમર નો જ હતો. વોલ્ટરને થયું હું પણ એક દિવસ ચાલીશ પછી કૂદકા લગાવીશ, એક દિવસ એવો આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ, અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. હવે શું પોતાના મનથી નક્કી કરે છે વોલ્ટર, હું પણ આવું જ કરીશ કે એકદમ ઊંચો કૂદકો લગાવીશ, હું પણ એક દિવસ છે ચાલીશ કૂદીશ અને એકદમ ઊંચો કૂદકો લગાવીશ અને હું પણ વિક્રમ છે એ સ્થાપી. એટલે શું તો વિશ્વ વિક્રમ સ્થાપે એટલે કે વિશ્વમાં મારું નામ છે હું રોશન કરીશ, એમ કે જે આપણે સ્પર્ધા હોય ને એ સ્પર્ધામાં ભાગ લઈને આપણે શું કરવાનું તો આપણે સિદ્ધિ મેળવવાની, એટલે કે હું પણ વિક્રમ સ્થાપીશ, એમ વિશ્વ વિક્રમ સ્થાપીશ એટલે કે હું અહીંયા વિશ્વ આખા વિશ્વમાં મારું નામ પણ હું રોશન કરીશ. આગળ જોઈએ આપણે, વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો, એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું, શરીર છે નિર્બળ હતું પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી કે મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. હવે શું કહે છે અહીંયા પેરેગ્રાફમાં, તો આ પેરેગ્રાફમાં એવું કહેવામાં આવે છે કે વોલ્ટર છે અપંગ હતો, એનો નિર્ધાર છે પણ અડગ હતો. હવે એ ભલે અપંગ હતો પણ એનું મન છે કેવું હતું, આપણે વાત કરી હતી કે મન છે એકદમ મક્કમ હતું કે ખૂબ જ વિશ્વાસ ધરાવતો હતો કે હું પણ આવી જ રીતના વિશ્વ વિક્રમ સ્થાપીશ, એટલે કે હું પણ બધાથી પણ આગળ આવીને નંબર લઈશ. પોતાનું શરીર અપંગ ભલે હતું પણ મન અપંગ નહોતું, શરીર નબળું હતું પણ પોતાની હિંમત છે મનથી ક્યારે હારેલો ન હતો. એનો સંકલ્પ હતો ખૂબ જ, એનો આત્મવિશ્વાસ ખૂબ જ અડગ હતો કે આજે આપણે હોય ને ધારો કે આ છે પ્રીતિ બિંકી છે બને ટ્વિન્સ છે તો એ હોશિયાર છે એક થોડીક નબળી છે તો એ હિંમત નથી આવતા કે મારી બેન થોડીક નબળી છે હું આ મારી બેન હોશિયાર છે તો એવું નથી કરતા, પણ પોત પોતાની રીતે પોતાના મનથી વિશ્વાસ રાખે છે અને પોતાના મનથી ભણે છે અને પોતાના મનથી સારા માર્ક્સ મેળવે છે. તો આપણે પણ બાળકો એવું નથી કે ચલો આજે આનો નંબર આવ્યો છે આપણા ક્લાસમાં નંબર છે ચલો ભાઈ નૈતિકનો આવે છે પછી આ હાલો ચલો ભાઈ પ્રિયાંશીનો આવે છે કે વોટેવર કોઈ પણ ન આવતો ભાઈ બરાબર છે, તો આપણે શું કરવાનું, મારે પણ નંબર લેવો છે તો એના માટે શું કરવાનું, આપણે ખૂબ જ મહેનત કરવી પડે.
તો આ વોલ્ટર હતો અપંગ હતો પણ એનું મન કેવું હતું મકમત શરીરથી દુબળો હતો શરીર નબળું હતું પણ એનું મન છે ખૂબ જ મકમત હતું કેના મનથી નક્કી જ કરતો હતો કે હું પણ બધા બાળકોની જેમ ચાલીસ દોડીશ કૂદીશ અને ઊંચો કૂદકો લગાવીશ અને હું પણ વિજેતા થઈને જ આવીશ બધા ખેલાડીઓ મારાથી પાછળ રહી જશે મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં ડાક્ટરની નાના નાનાની સૂચનાઓનો પૂરેપૂરો અમલ કરતો હતો એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો પછી એને કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો કેલિપર્સ એટલે શું તો કે ડોક્ટરો જે છે આ જે બાળકો હોય છે આ કોટ સ્થાપન રહી ગયું હોય એના માટેનું એક પહેરવાનું સાધન આવે છે લખવાના દર્દી હોય ને જે પેશન્ટ હોય એ આધાર માટે એને પહેરવું પડતું સાધન શું કે જે કેલિપર છે એટલે શું તો કે જે આવી રીતના આ જે પેશન્ટ હોય ને લખવાના એને એવું જે પહેરવાનું સાધન આવે એને કેલિપર્સ કેમ આવે છે તો આ જે વોલ્ટર છે તો વોલ્ટર છે એ કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે તે કમરમાંથી પટ્ટો જે કાઢી નાખે છે અને પોતાના ટીચણે જે પગે જે પણ પટ્ટો હતો એ પણ કાઢી નાખે છે છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો હતો ધીરે ધીરે સ્નાયુ મજબૂત થતા એ કસાર્ય સહાય વગર ચાલવા લાગ્યો હવે ધીરે ધીરે શું થયું કે એના સ્નાયુ છે મજબૂત થવા હવે કાંઈ પણ ટેકા રેખા લાગણીના સહારો મૂકી દે છે અને એમને પણ ચાલવા લાગે છે આમ કરવા છતાં ઘણી વાર પડી જતો પણ હિંમત ફેર ફરી ઊભો થઈ જતો ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી હવે શું થાય છે કે વોલ્ટર છે જે મનથી નથી હારેલો ને એટલે પોતે આગળ આવે છે ચાલવાનો પ્રયત્ન કરે છે અને પોતે ધીમે ધીમે કાંઈ પણ સહારા વગર તે નહીં વ્હીલચેર નહીં લાકડીનો ટેકો કાંઈ પણ રેખા વગર તે ચાલે છે એની માતાએ જે મનની જે એને જે શ્રદ્ધાની જે સાંકળ હતી ભરાવેલી કે એની જે હિંમત રાખી હતી કે ના મારો બાળક પણ બીજા બાળકની જેમ બની શકશે અને પોતાના બાળકને પણ એટલો આત્મવિશ્વાસ આપતા હતા હું પ્રોત્સાહન આપતા હતા તો એની આ પ્રોત્સાહન છે એનું જે મનની શ્રદ્ધા છે પૂરી થાય છે મનોબળના પોતાનું જે મન મકમ હતું તો એ મનના સહારે પોતે એક અદ્ભુત છે સિદ્ધિ મેળવે છે કે ખુદ ડાક્ટરો પણ મોમાં આંગણા નાખી ગયા એક રૂઢિ પ્રયોગ છે ખૂબ આશ્ચર્ય પામ્યું શું આ રૂઢિ પ્રયોગ છે કે ડોક્ટરોએ છે ને ના પાડી હતી ને ડોક્ટરોએ શું કીધું હતું કે ડોક્ટરે પોતે પણ હિંમત હારી ગયા હતા કે આમાં કંઈ થશે નહીં પણ શું થયું આશ્ચર્ય થયું કે એને પોતાના મનોબળથી જે પોતે ચાલવા લાગ્યો અને એક અદ્ભુત સિદ્ધિ પણ મેળવે છે આંગળા નાખવા મોમાં આંગળા નાખવા એટલે શું તો કે છે આશ્ચર્ય થવું ખૂબ આશ્ચર્ય પામવું ડોક્ટરને પણ નવાઈ લાગી શું નવાઈ લાગી કે વોલ્ટર છે ચાલવા લાયકો અને અદ્ભુત સિદ્ધિ પણ તે મેળવે છે પણ વોલ્ટરની ઈચ્છા આજે અધૂરી હતી એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી વોલ્ટરની ઈચ્છા શું હતી તો વોલ્ટરની ઈચ્છા હતી
કે પોતે છે વિશ્વ વિક્રમનો જેથી ઈ સ્થાપન કરે કે એમાં પોતે એ નંબર મેળવે અને બીજા ખેલાડીઓ પણ એનાથી પાછળ રહી જાય. તો અહીંયા જે વોલ્ટર છે તે હવે શું કરે છે આપણે જોઈએ. આપણે વિડિયો લેક્ચર બીજામાં આપણે શું જોયું તો એનું ફરીથી આપણે જોઈ લઈએ કે આપણે જોયું હતું કે કે વોલ્ટર છે એ એના ભગ સાથે વાતો કરતો હતો ત્યારે એની માતાજી દોડીને આવે છે અને એને પૂછે છે કે બેટા તું કોની સાથે વાતો કરે છે ત્યારે કહે છે કે માતા હું મારા ભગને સમજાવું છું કે તું હિંમત નહીં હારતો હું પણ હિંમત નહીં હારું કે આપણે પણ ચાલી શકીશું બધાને જેમ દોડી શકીશું કૂદકા પણ લગાવી શકીશું. તો એની માતા પણ એને હિંમત આપે છે અને પ્રોત્સાહન આપે છે. જે રીતના તમે લોકો ઘરે હોય તો તમારી માતા તમને પ્રોત્સાહન આપે છે ને. એટલે આપણે અહીંયા પાઠ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ તો એમાં તમને કોઈ પણ નાટકમાં ભાગ લેવાનો છે તો અહીંયા અમે પ્રેક્ટિસ કરાવતા અમે લોકો તમને પ્રોત્સાહન આપે અમે કે ના બેટા તું તો કરી શકીશ જ એને પ્રોત્સાહન આપી અને તમે કરો પણ છો. તો એવી રીતના વોલ્ટરને માતા છે એને પ્રોત્સાહન પણ આપે છે અને એ પછી શું થશે તો પોતે પણ અને આ જે બધું એને જે પહેરવાનું છે ને જે કેલિપર્સ આપણે જોયું હતું તો એ એનું કમરેથી કાઢી નાખે છે અને પછી એમને પણ ચાલવાનો પ્રયત્ન કરે છે. પછી ઘૂંટણથી કાઢે છે ખાલી ફક્ત પગના પંજાનો સહારો રાખે ધીમે ધીમે બધું કાઢી અને ધીમે ધીમે જાતે ચાલવાનો પ્રયત્ન કરે છે અને લાકડી વ્હીલચેર્સ બધું મૂકી દે છે અને આમાં પર તો તે ચાલતો પણ થઈ જાય છે. તો ડૉક્ટરોને પણ આશા થઈ છે કે અમે પણ હિંમત હારી ગયા હતા પણ બાળકના જે મનોમન જે ખૂબ જ મહત્વનું હતું આત્મવિશ્વાસ હતો એનાથી પોતે જે આ બધું કામ કરી શકે એટલે કે ચાલી દોડી શકે છે બધું પણ કરી શકે છે કે જે એનું પગ છે કે જે કામ જ નહોતા કરતા એ પણ એના પગ છે હવે ધીમે ધીમે આ સ્નાયુ એકદમ મજબૂત થઈ જશે. એટલા માટે અમે તમને આપણે શરૂઆતમાં કહેતા હતા કે અત્યારે જે આ પરિસ્થિતિ ચાલુ છે કોરોનાની તો એને આપણે શરીરને સ્ટ્રોંગ બનાવવા માટે શરીરમાં શક્તિ વધારવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે શું કરતા લીંબુ પાણી પીવાનું કીધું ગરમ પાણી પીવું પછી છે તે શિયાળો ચાલુ છે તો અલગ અલગ જે શાકભાજી આવે છે લીલા તો લીલા શાકભાજી ખાવું ખાસ કરીને છે બીટ છે ગાજર છે આવા બધા જે આપણને જે શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ બધું મળી રહે એના માટે છે એવું આપણે તમને વાત કરી હતી. તો એના સ્નાયુઓ છે નબળા હતા તે પોતે મનથી મક્કમ રહે અને પોતે જે કાંઈ ડૉક્ટરોએ કહેતા મમ્મી કહેતા બધું કહેતા એ બધું કરતો તો એવી રીતના પોતે એક અદ્ભુત સિદ્ધિ મેળવે છે. પોતાને જે વિક્રમ વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો તો પોતે પણ ઊંચા કૂદકાને ભાગ લે છે. હવે એ બાકીનું છે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું. અહીંયા આપણે વિડીયો લેક્ચર બેમાં જોયું. હવે તમારે આમાં હોમવર્ક કરવાનું છે કે સાથે સાથે એક પેરેગ્રાફ પણ આપણે લખવાનો છે કે જેનાથી તમારે અક્ષર સાથે